તરફ અમદાવાદના પિરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિ સભાની બેઠક ચાલી રહી છે ત્યારે બીજા દિવસે સમાજને સ્વાવલંબી બનાવવા માટેનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો સંઘની બેઠકમાં લધુ ઉદ્યોગોના સ્વાવલંબન બાબતે પ્રસ્તાવ પારિત કરાયો છે સાથે બે હજાર માં સંઘની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થતા દેશભરમાં મોટા કાર્યક્રમોનું પણ આયોજન થશે ત્યારે પશ્ચિમ અમદાવાદના વિભાગ સંગ ચાલક હરીશ ઠક્કરે આ બેઠક બાબતે જણાવ્યું કે આ બેઠકને ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી અને કેવળ ચિંતન અને ચિંતા ન કરતા તો સમાજને પણ આહવાન કરીને સરકારને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં ધ્યાન દોરીને એ સંવેદનશીલ વિષયોનું સારી રીતે નિરાકરણ કેવી રીતે લાવી શકાય ઉદાહરણ સ્વરૂપે કેવું હશે તો સમરસતાના વિષયની અંદર એવી રીતે મહિલા જે હમણાં મોબ લિન્ચિંગનો વિષય આવ્યો તો મોબ લિંચિંગના વિષયની અંદર સંઘ આવી રીતે પ્રસ્તાવ પારિત કરતું હોય છે ખાસ કરીને આજે આ વર્ષની જે પ્રતિનિધિ સભામાં વિષય આવ્યો છે એ છે ભારતનું આર્થિક સ્વાવલંબનનો વિષય તો આપણને ખબર છે બે વર્ષની આ કોરોનાના કાલખંડને કારણે ભારત વર્ષમાં કેટલું મોટું નુકસાન આર્થિક ગયેલ સંઘની આ જે પ્રતિનિધિ સભા એક વર્ષ નાગપુરમાં થાય તો બાકીના બે વર્ષ એ ભારતના કોઈ અન્ય સ્થાનો પર થાય પરંતુ નાગપુરમાં એટલા માટે થાય છે કે સંઘની શરૂઆત નાગપુરથી થઈ છે અને સંઘના જે જે સરકાર્યો એટલે જેને જનરલ સેક્રેટરી કહે છે એ ચૂંટણી પ્રક્રિયા એનું નિર્વાચન એ દર ત્રણ વર્ષે થતું હોય છે એટલે દર ત્રણ વર્ષે એક અખિલ ભારતીય પ્રતિનિધિ નાગપુરમાં થાય તો બાકીની બે સભાઓ એ ભારતના કોઈ પણ શહેરની અંદર હોય છે આપની જાણકારી માટે કે આડત્રીસ વર્ષ પહેલા રાજકોટ ખાતે ગુજરાતને આ લાભ મળ્યો હતો પરંતુ એને ચૂંટણી સાથે કંઈ સંબંધ નથી આનો ક્રમ બહુ પહેલેથી નક્કી હોય છે હવે એના બે વર્ષ પછી પણ ક્યાં હશે એનો પણ કામ અત્યારથી નક્કી થઈ જતો હોય છે એટલે ચૂંટણી સાથે એનો કોઈ સંબંધ નથી એમાં